चर्चा કરી આ મુદ્દા પર ચર્ચા કરવા અમારી સાથે કવિ તુષાર શુક્લ અમારી સાથે જોડાયા છે. તુષારભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે શોમાં. આજે નિર્ણય આવ્યો છે કે હવે ધોરણ 1-8 માં ગુજરાતી ભણાવવું ફરજિયાત રહેશે. બિલ પાસ થઈ ગયું છે, હવે થોડા દિવસોમાં થોડા સમયમાં એ કાયદાનું રૂપ લેશે. સૌથી પહેલી પ્રતિક્રિયા તુષારભાઈ આપની શું છે? કારણ કે ગુજરાતી બચાવવા માટે મારી ભાષા મારું ગૌરવની આપણે લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છે અને કેટલું મહત્વ હોવું જોઈએ એની પણ ચર્ચા કરીએ છીએ. આપની પહેલી પ્રતિક્રિયા શું? બિલ પાસ થયું છે, મારું તો દિલ હરખાઈ ગયું છે. ગુજરાત રાજ્યની વિધાનસભા એ ગુજરાતની અસ્મિતાનું મંદિર છે અને ત્યાં એકઠા થયેલા છે આપણે સૌ, આપણા સૌના ગુજરાતી પરિવારજનો છે, એ આપણા સૌનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાતીઓ ગુજરાતી છે. એટલે એક વાતે જ ન શકે, માં છે આપણી ભાષા, એ તો આપણી, અને માના ગૌરવ ગામમાં ગયા સંતાનને વિરોધ હોય એટલે આખા વિધાનસભા ગૃહે આ વાતને વધાવી લીધી. એ વાત આપણા સૌ માટે પ્રસન્નકર છે. અમારા જેવા ઘણા બધાને ક્યારેક એવું લાગતું હતું કે આ એક સપનું રહેશે ગુજરાતમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ, પણ એ માટે સરકારને અને સૌ વિરોધ પક્ષોને, હવે કોઈ વિરોધ છે નહીં, સૌ અભિનંદન. તુષારભાઈ, જ્યાં સુધી ભાષા બચાવવાની વાત છે અથવા તો માતૃભાષા પર ગૌરવ કે ગર્વ લેવાની વાત છે, ત્યારે હંમેશા આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે અંગ્રેજી ભાષાની સરખામણીએ અથવા તો એ કોમ્પિટિશનના યુગમાં અથવા તો હરીફાઈની દોડમાં ભાષાનું મહત્વ યુવાઓમાં ઘટતું દેખાય છે. પરંતુ આ જે નિયમ છે કે 1-8 ફરજિયાત ગુજરાતી ભાષા, આપને લાગે છે કે આ એક બહુ મોટો નિર્ણય ભવિષ્ય માટે, ભવિષ્ય જે નાના ભૂલકાઓ છે, બાળકો છે, એની માટે ખૂબ મોટો નિર્ણય આ સાબિત થઈ શકે છે? તુષારભાઈ, આખા વિશ્વના તમામ મહત્વના દેશોમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ છે. આપણે એક યા બીજા કારણસર કદાચ બીજા કોઈ માધ્યમને સ્વીકાર્યું, હવે એમાં આપણે ન પડીએ, કોઈ પણ ભાષાનો અનાદર શાને. પણ મુદ્દો માત્ર આટલો હતો, કદાચ આખી લડાઈ કારણ વગર ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજી એવી થઈ ગઈ, કારણ કે માતા પિતાના મનમાં એક ખ્યાલ સ્વાભાવિક રીતે સંતાનનું સુખ, સંતાનનું ઉજળું ભાવિ એમના મનમાં હોય, એટલે એમને એમ થયું કે અંગ્રેજી એને આવડશે તો એનું ભવિષ્ય ઉજળું છે, એને ભવિષ્યમાં બાબતો માટેની સરસ તકો મળશે, એટલે મા બાપ તરીકે એમનો એ આગ્રહ હોય એ સમજી શકાય છે. કેટલાકને થોડી ગેરસમજ પણ હશે કે અંગ્રેજી આવડવું એટલે બુદ્ધિશાળી હોવું, એવો પણ ખ્યાલ હોય, તો એ મુદ્દામાં તો આપણે હવે પડવું નથી. પણ માતૃભાષાનું શિક્ષણ, એનાથી મારા બાળકને ભવિષ્યમાં કોઈ ફાયદો થશે કે કેમ, એ જે શંકા હતી એમાં એક મુદ્દો એ પણ હતો કે ઉચ્ચ શિક્ષણને લગતા જે કંઈ પુસ્તક ઇત્યાદિ સામગ્રીઓ છે, સંદર્ભ ગ્રંથો છે, એ ગુજરાતીમાં ઉપલબ્ધ નહીં હોય તો બાળક કેવી રીતે ભણશે? તો એ બાબતે આનુષંગિક પગલાં સરકારે લેવા પડે. એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર હોય, આપણું મેડિસ્કિલ, મેડિસિનને લગતું અભ્યાસક્રમ છે, તો ત્યાં જે તે ભાષામાં, ગુજરાતી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ હોય. મેં બહુ પહેલાં એક પ્રયત્ન પણ કર્યો હતો એવું જાણવાનું કે વિશ્વના બીજા દેશો છે ત્યાં મેડિસિનનો અભ્યાસ જે થતો હશે એ અંગ્રેજીમાં જ થતો હશે. આપણે ત્યાં ઘણા દલીલ કરે છે ને કે એ પુસ્તકોમાં તો કેવી રીતે ગુજરાતી કરાય. તો મારા સુખદ આશ્ચર્ય વચ્ચે મેં તો જોયું કે એવા દેશો છે કે જે લોકો માતૃભાષામાં મેડિસિનને લગતા એમના પુસ્તકો એમની પાસે છે, એમના છોકરાઓ એમાં જ ભણીને ડોક્ટરો થાય છે. એટલે એ ગેરસમજ દૂર કરી દઈએ. નોકરીની તકોની બાબતમાં તો એવું છે કે આપણે જો આઈએએસ આઈપીએસ ને જો ઉચ્ચ પદાધિકારીઓ તરીકે જોઈએ છે તો એ બધા ગુજરાતી બોલે છે. અગુજરાતી હોય તો ગુજરાતી શીખીને ગુજરાતી બોલે છે. એટલે ગુજરાતી ભાષા આવડવાથી નોકરીમાં કઈ લાભ નહીં થાય એ તો માની ન શકાય. હવે કોર્પોરેટ સેક્ટર પોતાની રીતે પોતાના નિયમો લાગુ પડતું એ જુદી વસ્તુ છે, પણ આપણે તો ગૌરવ એ પણ લઈ શકીએ કે મોટામાં મોટા કોર્પોરેટ હાઉસ છે ને એના અધિપતિઓ પણ ગુજરાતી છે અને ઘરે અને બહાર ગુજરાતીમાં બોલે છે. એટલે કોઈ રીતે ગુજરાતી સામેનો વિરોધ ટકે એવો નથી. એટલે બાળકો જો 1-8 ધોરણનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં લેશે તો સૌથી મોટો ફાયદો એ થશે કે આ બાળકો, ગુજરાતી બાળકોના ઘરમાં ગુજરાતી બોલાય છે,
એ પહેલી વાર જયારે શાળામાં જાય છે ત્યારે બાળક અમસ્તું પણ ઘરના પરિચિત વાતાવરણથી જુદા અપરિચિત વાતાવરણમાં ઊભું થાય છે, એટલે એ એક મૂંઝવણ એની હોય છે. ત્યાં એને જે સૂચના અપાય છે એ પણ અપરિચિત ભાષામાં એટલે કે અંગ્રેજીમાં અપાય છે. હવે એનો જયારે જવાબ આપવાનો હોય ત્યારે એને અંગ્રેજીમાંથી સમજવા માટે ગુજરાતી કરવું પડે મનોમન, અને પછી એને પાછું ગોઠવી અને અંગ્રેજીમાં તમને જવાબ આપવો પડે, એટલે આપણને આપણું બાળક સ્લો લાગે. હવે એ પીડામાંથી બાળકો બચી જશે. તુષારભાઈ, એક ચર્ચા આપણે ઘણી બધી વખત ભાષા પ્રેમીઓ સાહિત્ય પ્રેમીઓ હંમેશા કરતા સાંભળવા મળ્યા છે કે ભાષા પ્રત્યેનો જે મોહ યુવાઓમાં છે એ ઘટી રહ્યો છે. આપને લાગે છે કે આ કાયદો એ પૂરતો રહેશે કે આપ માનો છો કે બીજા પ્રયાસો પણ કરતા રહેવા પડશે કે જેથી કરીને આપણી ભાષા ને સ્વીકારતા યુવાઓ થાય, અને જે આપ કહી રહ્યા હતા કે જ્યારે નવા વાતાવરણમાં જાય તો હિન્દી ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી ભાષામાં સંવાદ કરતા થાય, તો આપને લાગે છે કે બાકી બીજા પ્રયાસો પણ યથાવત રહેવા જોઈએ, માત્ર આ કાયદા ઉપર નિર્ભર ન રહીએ? કાયદાનો ફાયદો તો ત્યારે જ થશે જ્યારે સૌથી પહેલા તો આપણે જે વાત કરી છે આ શિક્ષણ તો બાળકોને આપવાના છે, એટલે બાળકો માટે ગુજરાતી ફરજિયાત કરી, પછી ધીરે ધીરે કરતા યુવાનો એ તરફ વળે. યુવાન છે ને એ હંમેશા કોઈ એક આદર્શ શોધે, હીરો વર્શિપ. હવે જો આપણા જે સફળ થયેલા પાત્રો છે એ લોકો પરસ્પર વાતચીતમાં જાહેર સ્થાનોમાં ગુજરાતીનો ઉપયોગ કરશે તો ગુજરાતી યુવાન હશે એને મનમાં એ વાતનો આનંદ થશે. અને આપણે તો જાણીએ છીએ કે બહારથી પણ અહીંયા ઇલેક્શન કે એવા કોઈ પ્રસંગે આવેલા કે દાખલો પોતાની ફિલ્મ રિલીઝ કરવા આવનારા મિત્રો પણ અભિનેતાઓ અભિનેત્રીઓ જ્યારે આમ લોકોની સામે ઉભા રહે છે ત્યારે કેમ છો અમદાવાદ કે કેમ છો તમે બધા, આવું જે બોલે છે એ ગુજરાતીનો ઉપયોગ એટલા જ પૂરતો કરે છે પણ એનાથી એક સેતુ સર્જન કરે છે. પરિચિત ભાષા હંમેશા તમારા મનમાં એ જે તે વ્યક્તિની નિકટ આવવાનો એક સેતુ રચી આપે. તો જો યુવાનો એ વાત સમજે આ ભાષા પણ એવી જ મધુર છે, આ પણ એટલી જ જેને અંગ્રેજીમાં કહું તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, ગુજરાતીમાં કહું તો અસરકારક પ્રત્યાયન સિદ્ધ કરી શકે એવી છે, એવી શ્રદ્ધા એમને બેસશે ને, મૂળ એમના મનમાં જે સંકોચ છે ને ગુજરાતી બોલવાથી પોતે કંઈક પછાત પ્રકારના છે, થોડાક બુદ્ધિની બાબતમાં એમના વિશે થોડુંક ઓછું આંકી શકાય એવા છે એવી માન્યતા એક વખત દૂર થઈ ગઈ તો પછી વાંધો નહીં આવે. આ થોડીક અમથી આ આખી મૂંઝવણ તો મહાનગરોમાં છે, હજુ ગામડાઓમાં તો બધા ગુજરાતી બોલે જ છે, ક્યાંય કોઈને વાંધો આવતો નથી. અહીંયા શહેરોમાં થોડુંક દેખાદેખીમાં છે, આપણને એમ છે અને બે ગુજરાતી મળે તો એ કારણ વગર અંગ્રેજી શરૂ કરીને અંગ્રેજી ન ફાવે એટલે હિન્દીમાં ફેરવાય, તો એ લોકોને એમ થાય કે ગુજરાતી બોલવામાં કઈ વાંધો નથી, ગુજરાતીનો એ ગૌરવ બોધ એમને થાય ને એવા બધા પ્રયત્નો કરવા જોઈએ, ગુજરાતી ગીતો ગાવા જોઈએ, ગુજરાતી ફિલ્મોને દાદ મળવી જોઈએ, એવું એક આખું સરસ વાતાવરણ થાય ને તો એ લોકો આદર કરતા થઈ જશે. તુષારભાઈ, એ વાત સદનસીબે સારી છે કે ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતી ફોક કલ્ચરને ઘણું પ્રાધાન્ય મળતું દેખાઈ રહ્યું છે હાલના સમયમાં, પરંતુ એવા લોકોનું શું કરીશું તુષારભાઈ, અથવા તો કઈ રીતે એને બદલીશું કે જ્યાં સ્કૂલમાં પણ બાળકોને ગુજરાતી બોલવા પર દંડ ફટકારવામાં આવે છે? આપણે ભૂતકાળમાં ઘણા બધા કિસ્સાઓ જોયા છે. અને બીજો સાથે એક મુદ્દો એડ કરી દઉં કે જે આપ યુવાઓની વાત કરી કે બે યુવાનો મળે છે અને અંગ્રેજી ને હિન્દીમાં વાત કરવાની શરૂ કરી દે છે, તો એનો શું ઉકેલ શોધી શકાશે અથવા તો ઉકેલ મળશે, એનું કોઈ પરિણામ સકારાત્મક આવી શકે? એટલે તમે કોઈ પણ કોઈનું પણ નો ઉપયોગ કરવાનું ક્યારે પસંદ કરો? જ્યારે તમને એ ઉત્પાદનનો એ પ્રોડક્ટનો ગૌરવ હોય, બ્રાન્ડ નેમ. તમે બૂટ કોઈ નહીં પહેરી શકો પણ અમુક તમુક કંપનીના બૂટ પહેરો છો ત્યારે તમને એનું જરા કંઈ ગૌરવ બોધ થાય છે. તમે કશું પણ ગુજરાતીને એવા ગૌરવ બોધનો અનુભવ કરાવે એવી ભાષા તરીકે જો યુવાનો સામે મૂકશો ને તો એ ચોક્કસ ગુજરાતીનો ઉપયોગ કરશે. રહી વાત શાળાઓમાં ગુજરાતીમાં વાત કરનાર દંડ કર, એમાં એક શુભભાવ સંચાલકોના પક્ષે એ પણ હોય છે, ભાષા તરીકે સ્વાભાવિક કે હિન્દી એવી કોઈ ભાષામાં સરી જાય તો પેલું